હતો. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હાજાજી રાજપૂત થરાદ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે બજરંગ દળ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી મારનાર શખ્સોને પકડી પાડવા માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે બજરંગ દળ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને લખતર માલધારી સમાજ દ્વારા તાજેતરમાં શહાદત વોરેલા સ્વ રાજુભાઈ દેસાઈની યાદમાં જાહેર સભા અને રેલીનું આયોજન કરી લખતર મામલતદારને આવેદનપત્ર આપી મારનાર શખ્સોને પકડી પાડવાની માંગ કરાઈ હતી, જેમાં લખતર બજરંગદળ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને માલધારી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જે મારનાર શખ્સોને પકડી પાડવા માંગ કરાઈ હતી, તેમજ કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી હતી. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે રાજુભાઈ દેસાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ગૌરક્ષક બજરંગદળવાળા એમને આજે આ રેલી નિમિત્તે કાઢેલી અને એમને પ્રત્યે ફરીથી આવી કોઈ ગૌરક્ષણવાળાની હત્યા ના થાય કરે એવી અપેક્ષા રાખી અને માલધારી સમાજ અને સર્વેની જ્ઞાતિને લાગણીશીલ છે અમે અને મામલતદાર સાહેબને નમ્ર વિનંતી કે આ સરકાર સુધી પહોંચાડે એવી અમારી નમ્ર વિનંતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર જિલ્લો બજરંગદળ લખતર અને માલધારી સમાજ દ્વારા આજરોજ ગૌરક્ષા માટે બલિદાન દેનાર સ્વર્ગસ્થ રાજુભાઈના હત્યારાઓને ઝડપી પાડવા માટે અને પકડીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનું એક આવેદનપત્ર આજરોજ અમને આપવામાં આવેલું છે. જે આવેદનપત્ર કાર્યવાહી માટે સરકારમાં મોકલવા માટે અત્રેથી કાર્યવાહી કરવામાં આવશે. કલ્પેશ